અમારી હોટલ એટલી બધી ફેમસ હતી કે સરદાર પટેલ છે, મહાત્મા ગાંધી છે, એ લોકો અહીંયા અમારે ત્યાં ચાય પીવા આવતા હતા, જમવા આવતા હતા. એમાં ઇન્દુલાલ યાજ્ઞિક આવ્યા હતા, રાજ કપૂર આવ્યા હતા, અમિતાભ બચ્ચન બી આવ્યા હતા. મારું નામ છે કિન્નરી મલય જોશી. 119 વર્ષથી ચંદ્રવિલાસ પેઢીથી આ જોડાયેલી છું. ઓગણીસોમાં મારા વર સસરાએ ચાલુ કરી. મારા વર સસરા રાજસ્થાનના હતા. એ ત્યાંથી લોટો દોરી લઈને આવ્યા હતા કે અમદાવાદ જઈને હું કંઈક કમાઉં. એમને આ લાઈનમાં પહેલેથી થોડો ઘણો ઇન્ટરેસ્ટ હશે. ચંદ્રવિલાસ 3 માળમાં વહેંચાયેલી હતી. અમારું આજે ડાઇનિંગ હોલ હતો પહેલાં, એમાં બધું ફ્રાન્સથી ને બ્રિટિશથી ને બધે એવી રીતે એમના ફર્નિચર ને બધા આવ્યા હતા કે ગોળ ટેબલ હતું પહેલાં. અમારી હોટેલ એટલી મોટી હતી કે એમાં એ વખતે 350 માણસો કામ કરતા હતા. એ જમાનામાં 1 રૂપિયાની થાળીમાં અમે બધાને જમાડતા હતા અને લોકો એટલા ખુશ થઈને જતા હતા કે એ જમાનામાં ઘીની વાડકી હોય, દહીંની વાડકી હોય, દાળ હોય અને જેટલું ખાવું હોય એ વખતે મળતું હતું. દાળ માટે, બટાકાના શાક માટે ખૂબ પ્રખ્યાત છે. લોકો ડોલચું ભરીને લેવા માટે આવે છે અને ભાત ઘરે બનાવે અને દાળ અહીંયાથી લઈ જાય અને ડોલચું ભરી ભરીને એ લોકો લઈ જતા હતા. એટલી બધી પ્રખ્યાત છે. એવી રીતે ફાફડા જલેબી પણ એટલા જ પ્રખ્યાત છે. દાળનું તપેલું એટલું મોટું હતું કે એક નાની ગાડી અંદર સમાઈ શકે. ક્વોલિટી એટલી બધી સરસ છે કે લોકો એમ વિચારે કે બીજી ક્વોલિટી કરતાં મને ચંદ્રવિલાસમાં સંતોષ મળશે, હું ઘરે જમું છું એવું ફિલિંગ આવે છે. પપ્પાને જોઈને બાળકોને પણ એટલું બધું ઇન્સ્પાયર થતું હતું કે મારા પપ્પાએ આ કર્યું છે તો અમે પણ આવું જ કરશું. એટલે એ લોકો પણ જેમ જેમ ભણતા ગયા એમ એમ એ લોકો અહીંયા આવીને પછી જોતા ગયા પપ્પાનું કે મારા પપ્પા આવું કરે છે. એ સવારના 3 વાગે ઉઠી અને માણસો એ વખતમાં પણ એટલું બધું કામ કરતા હતા કે 3 વાગે ઉઠીને 5 વાગ્યા સુધીમાં બધું જ તૈયાર થઈ જતું હતું. આ બધી વસ્તુઓ છોકરાઓ જોઈ એટલે એમના છોકરાઓ પણ તૈયાર થયા, એમના બી છોકરાઓ તૈયાર થયા અને હવે આ 5મી જનરેશન, હવે એટલે મારા ત્યાં 5મી જનરેશન પણ આવી ગઈ છે. એ પણ આજની તારીખમાં એમ કહે છે કે હું પણ ડેડી તમારા જેવો જ ધંધો કરીશ.